સિદ્ધપુરથી અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સિદ્ધપુરમાં કોરોનાએ ફરી માથો ઉચક્યો છે. મહત્વનું છે કે સિદ્ધપુરમાં આજે સિદ્ધપુર તાલુકામાં કોરોનાના 12 જેટલા કેસ નોંધાયા છે. પાટણના સિદ્ધપુરમાં આજે કોરોનાના 12 જેટલા કેસ નોંધાયા. 266 લોકોના સેમ્પલ લેવામાં આવતા 12 જેટલા લોકો છે તે કોરોના પોઝિટિવ આવ્યા છે. મહત્વનું છે કે દિન પ્રતિદિન કોરોનાના કેસમાં જે રીતે વધારો થઈ રહ્યો છે, કોરોનાના વધતા કેસોને લઈ લોકોમાં પણ ફફડાટનો માહોલ જોવા મળ્યો છે. કેસમાં એકાએક વધારો નોંધાતા આરોગ્ય તંત્ર છે તે પણ દોડતું થયું છે. કોરોનાની જે ગતિ હતી તે ધીમી પડી હતી, પણ ધીરે ધીરે હવે કોરોના ફરી વકર્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે પાટણના સિદ્ધપુરમાં કોરોનાના ફરી નવા 12 કેસ નોંધાયા છે. સિદ્ધપુર તાલુકામાં કોરોના સંક્રમણના 12 જેટલા કેસ સામે આવ્યા છે. કોરોનાના આંકડામાં જે રીતે વધારો થઈ રહ્યો છે, આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે. મહત્વનું છે કે 266 જેટલા લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, તેમાંથી 12 જેટલા લોકો કોરોનાથી સંક્રમિત મેળવવામાં આવ્યા છે. દિન પ્રતિદિન કોરોનાના કેસમાં જે રીતે વધારો જોવા મળ્યો છે, તંત્ર પણ સફાળું અત્યારે જાગ્યું હોય તેમ લાગ્યું છે. જે રીતે વધારો નોંધાયો છે, આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે. કોરોના સંક્રમણ જે પ્રમાણે ગતિ પકડી રહ્યું છે, લોકોમાં પણ ફફડાટનો માહોલ જોવા મળ્યો છે. આરોગ્ય તંત્ર દ્વારા જે સેમ્પલ છે કોરોના સંક્રમણના તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ વિશે વધુ માહિતી આપવા અમારા સંવાદદાતા નિકુંજ ભોઈ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. તો જે રીતે સિદ્ધપુરમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે, કોરોનાના 12 જેટલા કેસ જે તે સામે આવ્યા છે, તો શું છે સમગ્ર વિગત જણાવો વિપુલ. ચોક્કસ, સિદ્ધપુર તાલુકામાં કોરોના 12 કેસ નોંધાતા ફફડાટ મચી ગઈ છે અને 266 કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને 12 કોરોના પોઝિટિવ સામે આવ્યા. ત્યાં 4 સ્ત્રી અને 8 પુરુષના 12 કેસ નોંધાતા સંક્રમિત તાલુકા દિન પ્રતિદિન કોરોના કેસના વધારો નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો. કેસના વધારો નોંધાતા આરોગ્ય તંત્ર થયું દોડતું. કોરોના કેસનો વધારો નોંધાતા આરોગ્ય તંત્રે સેમ્પલ લેવામાં વધારો કર્યો. કોરોના કેસના વધારા ના થાય તે માટે આરોગ્ય તંત્રે લોકોને કરી અપીલ. જે બિલકુલ વિપુલ, તો જે રીતે સિદ્ધપુરમાં એકાએક કોરોનાના કેસમાં જે પ્રમાણે વધારો જોવા મળી રહ્યો છે, લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા અત્યારે શું વધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે? જે ચોક્કસ હું બતાવવા માંગુ, આરોગ્ય તંત્ર દોડતું થયું છે. આરોગ્ય ઘેર સેમ્પલ લેવાનું ચાલુ કરી નાખ્યું છે અને અપીલ કરવાનું ચાલુ કરી નાખ્યું છે કે સંક્રમિત ઘટાડતા પહેલા કોઈ એક કઠા ના થો અને ફેલાય ના, એ માટે તમે આગળ આવો બધા. જે વિપુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો પાટણના સિદ્ધપુરમાં ફરી એકવાર કોરોના વકર્યો છે. 266 જેટલા લોકોના સેમ્પલ લેવામાં આવતા 12 જેટલા લોકો છે તે કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા હતા. સિદ્ધપુરમાં એકાએક આ રીતે કોરોનાના કેસમાં વધારો થતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે, લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. આ સાથે જ કોરોનાના જે કેસમાં ધરખમ વધારો નોંધાયો છે, આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે. મહત્વનું છે કે પાટણના સિદ્ધપુરમાં પણ કોરોનાના 12 જેટલા નવા કેસ નોંધાયા છે. 266 જેટલા લોકોના કોરોના સંક્રમણના જે રિપોર્ટ હતા તે કરવામાં આવ્યા હતા, લોકોના સેમ્પલ લીધા હતા, ત્યારબાદ તેમાંથી 12 જેટલા લોકો પોઝિટિવ આવ્યા છે. દિન પ્રતિદિન કોરોનાના જે કેસમાં વધારો નોંધાય છે તેને લઈ લોકો પણ અત્યારે ચિંતામાં મુકાયા છે. કોરોનાના વધતા સંક્રમણને લઈ આરોગ્ય તંત્ર પણ અત્યારે સજ્જ બન્યું છે.